આજે આપણે કન્ડિશનલ ઇવેન્ટ એટલે કે શરતી સંભાવના હોય તેવો દાખલો જોવાનો છે તો ખબર કેમ પડે કે રકમમાં ગીવન દેટ ઇફ એવા શબ્દ આપેલો હોય ગુજરાતીમાં કહીએ જો તો હોય તો એવા શબ્દ જ્યારે આપેલો હોય ત્યારે એને કન્ડિશનલ ઇવેન્ટ એટલે કે શરતી સંભાવના દાખલો કહેવામાં આવે છે અને દાખલો આ એમ છે ઘણીવાર પૂછાયેલ છે વ્યવસ્થિત જોઈ લેજો ટુ are આર સિલેક્ટેડ એટ રેન્ડમ ફ્રોમ digit વન ટુ નાઇટ એટલે કે પ્રથમ એક થી નવ અંકોમાંથી યાદ જ રીતે બે અંક પસંદ કરવામાં આવે ઇફ ધ સમજ ઇવન ફાઇન્ડ ધ પ્રોબિલિટી ધેટ બોથ આર ઓજીટ એનો મતલબ ઉઠ્યો જો બંને અંકોનો સરવાળો યુગ્મ હોય તો બંને અંક અયુગ્મ હોવાની સંભાવના શોધો એટલે કે સાબિત કરવાની કહે છે કે બંને ડિજિટ તમે સિલેક્ટ કરો એનો સરવાળો યુગ્મ એટલે કે ઇવન તો તે બંને અંક કેવા હોય છે અયુગમાં તમારે પેલા એઝ્યુમ કરવું પડે તો આમાં એ ઇઝ ઇક્વલ ટુ ધારવું પડે કે બંને અંક યુગમાં પસંદ થાય ઇંગ્લિશમાં કેવું હોય એન ઇવેન્ટ ડેટ બોથ સિલેક્ટેડ ડિજિટ આર ઇવન બી ઇઝ ઇક્વલ ટુ બંને અંક અયુગમાં પસંદ થાય તે ઘટના ઇંગ્લિશમાં કેવું હોય તો એન ઇવેન દેટ બોટ સિલેક્ટેડ ડિજીટ આર ઓડ અને સી ઇઝ ઇક્વલ ટુ બંને અંકનો સરવાળો યુગ્મ થાય એટલે હું એન ઇવેન ઓફ ટુ સિલેક્ટેડ ડિજીટ વિલ બી ઇવન આ બોયલો લખો ફરજિયાત હશે હવે ડિજીટ કેટલા છે વન ટુ નાઇન તો વન टू थ्री फोर फाइव सिक्स सेवन एटन टोटल नाइन डिजिट ए टू सिलेक्ट करवा एन इज इक्वल टू नाइन सी टू तो नाइन इंटू एट टूटू वन तो नाइन इंटू एट अपन टू करो કેટલા આવશે થર્ટી સિક્સ બીજું તમને આગળ કીધું આપણે એ બરાબર એ બરાબર ઇવન એટલે કે યુગ્મ તો યુગ્મ એટલે કેવા થાય બેકી તો એક બે ત્રણ અને ચાર કેટલા આવશે ચાર તો એને કહેવાય એ શું કહેવાય એ તો અહીં લખીએ a = 4c2 तो 4 * 3 2 * 1 કેટલા આવશે 6 પછી b હું કીધું આપણે ઓડ તો b = 1 2 3 4 ને 5 તો 5c2 તો 5 * 4 ટુ ઇન્ટુ વન કેટલા આવશે ઓકે અને આપણે કર્યું છે કે બંને અંકોનો સરવાળો યુગમાં હોય બોટ સિલેક્ટેડ સમ ઇઝ ઇવન તો એને આપણે કહી દઈએ સી તો એ પેલા તો પી ઓફ એ ને પી ઓફ બી મળેલ હોવા જોઈએ તો આપણે પી ઓફ એ ગોતી આપણે લખીએ

હવે મારે પી ઓફ સી જોઈએ છે તો પરસ્પર નિવારક એટલે કે મ્યુચ્યુઅલી એક્ઝિક્યુટિવ ઇવેન્ટ છે એના માટે પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટના છે એના માટે તો પી ઓફ એ કેટલું આવ્યું

આપણે એલ્શિયમ લેવો પડે નહીં પીઓફ ઓફ એ આવી ગયો પીઓફ ઓફ બી આવી ગયું હવે તમને ખબર છે કન્ડિશનલ ઇવેન્ટ હોય તો ઇન્ટરસેક્શન ઇવેન્ટ જોઈએ તો તમને ખબર છે કે પીઓફ ઓફ બી છે બરોબર એની અંદર આપણે સી સમાયેલા જોઈએ કારણ કે બે માં સરખું એવું પીઓ ઓફ બી અને કારણ કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હશે फाइंड आउट करने से अपने ऑफ बी ओब्लिक सी फाइंड आउट करना से ऑफ इंटरसेक्शन सी अपॉन पी ऑफ सी तो बी इंटरसेक्शन तो सी आउट करू तो तक खबर से ऑफ बी इंटरसेक्शन सी इज इक्वल टू पी ऑफ बी थे हूका કે બી હોય એ સી ની અંદર સમાયેલા જ છે તો બંનેમાં કોમન હોય એને ઇન્ટરેશન કહેવાય તો બી સી કયો કે બી કયો બંનેનો મતલબ કેવો થાય એક જવાબ કેટલો આવશે ટેન થર્ટી સિક્સ તો કિંમત મૂકી દઈએ ટેન અપોન થર્ટી સિક્સ ડિવાઈડ બાય પી ઓફ સી સિક્સટીન અપોન થર્ટી સિક્સ તો થર્ટી સિક્સ થર્ટી સિક્સ શું થઈ ગયા કટ તો પી બી ઓબ્લિક સી ઇઝ ઇક્વલ ટુ ટેન અપોન સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અપોન એટ આ તમારો લાસ્ટ આન્સર આવી ગયો ઓકે આઈએમપી હતો જે વ્યવસ્થિત જોઈ લેજો એટલે પ્રોબ્લેમ થાય નહીં જો જે એકવાર પાછું કહી દઉં છો વ્યવસ્થિત ધ્યાન આપી દેજો ટોટલ વન ટુ નાઇન ડિજિટ એટલે વન ટુ નાઇન टू सिलेक्टेड એટલે 36 એમાં આપણે એ કીધુંતું બંને અંક યુગ્મ એટલે કે બોટ ડિજિટ આર ઈવન તો ઈવન કેટલા છે 1 2 3 4 એટલે 4c2 એટલે 6 સેકન્ડ કીધુંતું બોટ ડિજિટ આર ઓડ એટલે કે બંને અયુગ્મ હોય તો 1 2 3 4 5 એટલે 5c2 એટલે 10 તો p(a) = 6 / 36 p(b) = 10 / 36 તો પરસ્પર નિવારક એટલે કે મ્યુચ્યુઅલી એન્ડ એક્સકલુઝિવ ઇવેન્ટ છે એટલે સી ઇઝ ઇક્વલ ટુ બે નો સરવાળો તો એ કેટલો સિક્સ અપોન થર્ટી સિક્સ બી કેટલો ટેન અપોન થર્ટી સિક્સ એટલે સી કેટલો આવ્યો થર્ટી સિક્સ છીએ એમ સિક્સ પ્લસ ટેન એટલે સિક્સટીન અપોન થર્ટી સિક્સ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે કે જો બંને અંકનો સરવાળો યુગમાં હોય તો બંને અંક અયુગમાં હોય તો અયુક્તું બી એટલે સરવાળાનું સી એટલે આગળ તમને કીધું કે બી ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ ટુ ઓફ બી ભાઈ કે બી અને સી બંનેમાં હોય એવું બોથમાં હોય એવું તો બંનેમાં આવું હોય ટેન અપોન્ટ થર્ટી સિક્સ